મને ખબર નહોતી કે આ પ્રશ્નો એટલા લોકપ્રિય છે જો બધા જ ધાર્મિક લોકો પ્રત્યે પૂરતા માન સાથે હું કહેવા માગું છું કે જો મૂળ રૂપે ધર્મનો અર્થ થાય છે આસ્થા કોઈ ચોક્કસ વસ્તુ પર વિશ્વાસ રાખવો જ્યારે કોઈ કહે છે કે હું ધાર્મિક વ્યક્તિ છું ત્યારે તેઓ પોતાને બિલિવર એટલે કે વિશ્વાસ કરવાવાળો કહે છે આ વિશ્વાસ કરવાવાળો એટલે શું એનો અર્થ છે કે તમે કશું નથી જાણતા પણ સાથે તમે એ પણ સ્વીકારતા નથી કે હું નથી જાણતો તેથી તમે એમાં વિશ્વાસ કરી લો છો હું કહું છું કે જ્યારે તમે કશુંક નથી જાણતા ત્યારે તમે શા માટે નથી કહેતા કે હું નથી જાણતો હલો શું અયોગ્ય છે હું કંઈ નથી જાણતો તો હું કહું છું કે હું નથી જાણતો કારણ કે હું નથી જાણતો એક અદ્ભુત સંભાવના છે જ્યારે તમે કહો છો કે હું નથી જાણતો ત્યારે તમારામાંથી જાણવાની ઈચ્છા જાણવાની જિજ્ઞાસા અને જાણવાની શક્યતા તમારા જીવનની વાસ્તવિકતા બની જાય છે હું જે કંઈ પણ નથી જાણતો તેના પર હું વિશ્વાસ કરી લઉં છું આને કારણે ઘણી બધી વસ્તુઓ થઈ છે આનાથી એક વસ્તુ એ થઈ છે કે તમારામાં આત્મવિશ્વાસ આવી જાય છે પણ સ્પષ્ટતા વગરનો આત્મવિશ્વાસ એક વિનાશ છે આ એવો વિનાશ જે વિવિધ સ્તરે દુનિયામાં પ્રગટ થઈ રહ્યો છે જે લોકોને કશું નથી આવડતું જે એ પણ નથી જોઈ શકતા કે તેમની સામે શું છે તેઓમાં ઘણો વધારે આત્મવિશ્વાસ છે આ ખૂબ ભયાનક છે જો તમે નથી જોઈ શકતા તો ઓછામાં ઓછું તમારે ખચકાવવું જોઈએ છે ને હલો જો તમે નથી જોઈ શકતા તો ઓછામાં ઓછું તમારે ખચકાવું જોઈએ પણ તમે જોઈ નથી શકતા અને તમારી અંદર આત્મવિશ્વાસ છે વિશ્વાસ કરવાથી આજ થાય છે તમે તમારી આસ્થા સુધી કેવી રીતે પહોંચો છો આના ઘણા રસ્તા છે શું હું તમને એક જોક સંભળાવી શકું છું ચાલશે આ એક ગંભીર પ્રશ્ન છે તમે બધા ગંભીર દેખાવ છો મને તમારાથી બીક લાગે છે ન્યુયોર્ક શહેરની વાત છે આઠ વર્ષનો છોકરો બપોરે શાળાથી ઘરે આવ્યો ઘરે મુક્ત વિચારો ધરાવતી માં હતી દેખીતી રીતે તે એકલી જ રહેતી હતી છોકરો ઘરે આવ્યો અને માને પૂછ્યું મમ્મી ભગવાન પુરુષ છે કે સ્ત્રી અમેરિકામાં આના પર બહુ મોટી ચર્ચા ચાલી રહી છે ભગવાન પુરુષ છે કે સ્ત્રી અમેરિકામાં મોટી ચર્ચાનો વિષય છે તમે જાણો છો કે છેલ્લી ચૂંટણીમાં આ મુદ્દાને ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો અને તેનું પરિણામ શું આવ્યું મુક્ત વિચારો ધરાવતી માતાએ વિચાર્યું કે દેશમાં ચાલી રહેલા લિંગભેદના રાજકારણ વિશે વિચાર્યું અને ઘણું વિચાર્યા પછી એને કહું બંને ત્યારબાદ બાળક વિચારમાં પડી ગયો થોડા સમય પછી એ જ બાળક તેની મા પાસે આવ્યો અને પૂછ્યું મમ્મી ભગવાન કાળો છે કે ધોળો આના પહેલાની ચૂંટણીમાં આ મુદ્દાને ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો કારણે વંશીય રાજકારણ એક મોટો મુદ્દો છે તેને દેશમાં ચાલી રહેલા વંશીય રાજકારણ વિશે વિચાર્યું તેનો ખૂબ વિચાર કર્યા પછી એને કહ્યું બંને બાળક ગહન વિચારમાં પડી ગયો ઘણો વિચાર કર્યા પછી તે બાળક પાછો તેની મમ્મી પાસે આવ્યો અને પૂછ્યું કે ભગવાન સામાન્ય છે કે સમલૈંગિક અંગત જીવન સાથે સંકળાયેલા મુદ્દા પર પણ રાજકારણ થતું હોય છે માટે તેણે ખૂબ વિચારીને જવાબ આપ્યો બંને આ જવાબ સાંભળીને છોકરો નાચવા લાગ્યો હું સમજી ગયો હું સમજી ગયો તે માઇકલ જેક્સન છે મને ખબર નથી કે તમે તમારા વિશ્વાસ સુધી કેવી રીતે પહોંચ્યા તમારે એ જાણવું રહ્યું કે આ ભગવાન વગરની સંસ્કૃતિ છે આ સંસ્કૃતિમાં અમે તમને કાયમ કહીએ છીએ કે તમારું જીવન જ તમારું કર્મ છે હા કે ના તમે ભૂલી ગયા છો કે અહીંની સંસ્કૃતિમાં અમે કાયમ કહીએ છીએ કે તમારું જીવન જ તમારું કર્મ છે એનો અર્થ એ છે કે તમારું જીવન તમે જાતે બનાવ્યું છે ત્યાં બેસીને તમને કોઈ સંચાલિત નથી કરતું તમારું આખું જીવન સંપૂર્ણ રીતે તમારું કર્મ છે તમે લાંબા છો કે ટૂંકા તમે સમર્થ છો કે અસમર્થ તમે કંઈ કરી શકો છો કે નથી કરી શકતા અહીઓ કર્મ અમે તમને હંમેશથી કહેતા આવ્યા છીએ કે તમારું જીવન સંપૂર્ણપણે તમારું બનાવેલું છે પણ આને આપણે કંઈક બીજી વસ્તુમાં પરિવર્તિત કરી લીધું છે અને હવે અમે પણ ઉપર જવાનું શરૂ કરી દીધું છે ઉપરવાળો તમે બધા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છો તમે મને કહો કે આ ગ્રહ ગોળ છે કે સીધો ખરેખર આ ગોળ છે ઘણા લોકો જવાબ નથી આપી રહ્યા આ છોકરી આ ગ્રહ ગોળ છે હું તને પૂછી રહ્યો છું આ શું તે ફરી રહ્યો છે તમે ઉત્તર ધ્રુવ પર નથી તમે ચેન્નાઈમાં છો અહીં તમે ઉપર જુઓ અને પૃથ્વી ફરી રહી છે તો તમે કાયમ ખોટી દિશામાં જ જોશો હલો તમે એ પણ નથી જાણતા કે ઉપર ક્યાં છે આ બ્રહ્માંડમાં શું તમે જાણો છો કઈ બાજુ ઉપર અને કઈ બાજુ નીચે છે હલો ક્યાંક માર્ક કરવામાં આવ્યું છે દિસ સાઈડ અપ શું તમે ક્યારેય જાણી શકશો આ બ્રહ્માંડમાં કઈ બાજુ ઉપર છે ના તો તમે ઉપર કોને જુઓ છો જ્યારે તમને એ પણ ખબર નથી ઉપરની બાજુ કઈ છે તો તમે કેવી રીતે જાણો છો કે ઉપર કોણ છે તેનો અર્થ એ છે કે બ્રહ્માંડ મેં બનાવ્યું છે ના સ્પષ્ટપણે આપણા આવતા પહેલા બધું અહીંયા હતું છે ને તો હવે તમારે એટલું તો કહેવું જોઈએ કે હું ખરેખર નથી જાણતો પણ મુશ્કેલી એ છે કે અમુક આસ્થિક છે તો અમુક નાસ્તિક છે પણ તે લોકો ભિન્ન નથી માત્ર કપડાં અલગ છે બકવાસે જ છે એક માણસ જે નથી જાણતો તે તેના પર હકારાત્મક રૂપે વિશ્વાસ કરે છે તો અન્ય જે નથી જાણતો તેના પર નકારાત્મકતાથી વિશ્વાસ કરે છે પણ બંને જણા એવી વસ્તુ પર વિશ્વાસ કરે છે જે તેઓ નથી જાણતા છે ને માણસની સમસ્યા એ છે કે એ કે તમે સ્વીકારી શકતા નથી કે મને ખબર નથી આ એક અદભુત વાત છે માણસ તરીકે તમે કહો છો મને ખબર નથી છે ને જો તમને ખબર નથી જો સમજી જાઓ છો કે તમને ખબર નથી થાય તો તમારી બુદ્ધિ હંમેશા સતર્ક રહે છે તે ક્યારે ઊંઘતી નથી હંમેશા તમારા જીવનમાં દરેક ક્ષણમાં અને તમે ઊંઘતા હશો ત્યારે પણ તે સજાગ રહેશે જો તમને ખરેખર ખ્યાલ રહેશે કે હું નથી જાણતો આ માન્યતાને લઈને તમે ફક્ત પોંગલ ખાઈને તમે બસ સુસ્ત થઈ થઈ ગયા છો આખું વિશ્વ ગયું છે જ્યારે હું કહું છું ત્યારે શારીરિક રીતે બુદ્ધિ સુસ્ત થઈ ગઈ છે કારણ કે તેઓ કશામાં વિશ્વાસ કરે છે દરેક જણ કોઈ બકવાસમાં વિશ્વાસ કરે છે શું આપણે આ દેશના ઈમાનદાર યુવાનો હોઈ શકીએ હું તમને પૂછી રહ્યો છું આ દેશના યુવાનો શું આ આપણે ઈમાનદારીથી કહી શકીએ છીએ જે મને ખબર છે તે ખબર છે અને જે નથી ખબર તે નથી ખબર શું યોગ્ય છે ભારતના યુવાનો હું તમને પૂછી રહ્યો છું